મોરબીની મુલાકાતે આવેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજરોજ વિવિધ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ગુનાઓની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે, તેમજ ઔદ્યોગિક અને કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. રાજ્યના ગૃહમંત્રી તરીકે મારી મુલાકાત હતી, જેમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે એના માટે મેં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અને ત્યાં કયા પ્રકારના ગુનાઓ, મેન પાવર અને સુવિધાઓ એનીથી હું વાકેફ થયો. ખાસ કરીને જે સીસીટીવીથી કનેક્ટ કંટ્રોલ રૂમ છે એની અને અન્ય પ્રવૃત્તિઓ પણ મેં જોઈ. ત્યારબાદ મોરબી જિલ્લાના લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન સંદર્ભમાં અહીંના રેન્જ ડીઆઈજી અને મોરબીના એસપી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું. મોરબીએ આખા રાજ્યની અંદર સૌથી વધારે ઝડપતો ઔદ્યોગિક વિકાસ પામતો એ જિલ્લો છે. સ્વાભાવિક છે કે વિકાસની સાથે જિલ્લામાં અન્ય પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન ઊભી થાય એના માટે પણ કેટલાક આગોતરા આયોજન કર્યા છે. મોરબી જિલ્લા અને મોરબી શહેરમાં ટ્રાફિકના જે સમસ્યાઓ ધ્યાન ઉપર આવી છે એ ટ્રાફિકની સમસ્યાઓ અંગે પણ તાત્કાલિક નિરાકરણ કરવા માટે જિલ્લાના પોલીસ તંત્રને ખાસ લગાડ્યું છે. સમગ્ર રાજ્યની અંદર રાજ્ય સરકાર રાજ્યની શાંતિ, સલામતી અને સુરક્ષા માટે કટિબદ્ધ છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસની પાછળ જો પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીએ તો ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એ ઉત્તમ પ્રકારની હોવાના કારણે લોકો અહીંયા ઉદ્યોગો સ્થાપે છે. આ ઉપરાંત રાજ્યમાં રાજ્યના ડીજીપી દ્વારા રાજ્યની યુવાનોની કોઈ નશાખોરીની પ્રવૃત્તિમાં ન જોડાઈ જાય એના માટે પણ એનડીપીએસ એક્ટ હેઠળ વ્યાપક સઘન ઝુંબેશ ચાલે છે, જેનું પણ મૂલ્યાંકન કર્યું. રાજ્યની અંદર મને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાત વિધાનસભાની અંદર જે કાયદા લાવવામાં આવ્યા હતા એમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ, એ લેન્ડ ગ્રેબિંગ એક્ટના માધ્યમથી સમાજના માથાભારે લોકો, સામાન્ય ગરીબની જમીન લૂંટી ના લે, ગરીબને દુઃખી ના કરે. આ ઉપરાંત રાજ્યમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, લવ જિહાદ એના સંદર્ભમાં પણ એનું સખ્તાઈથી એનું પાલન થાય. ગુજરાતમાં અને ખાસ કરીને કેટલીક જગ્યા ઉપર પેટ્રોલ ડીઝલની અંદર, ખાસ તો ડીઝલમાં બાયોડીઝલના નામે ભેળસેળની પ્રક્રિયા કેટલાક તત્વો દ્વારા કરીને જેના કારણે પ્રદૂષણ અને સસ્તું ડીઝલ લેવાના કારણે એમના મશીન, સ્કૂટર, ગાડી કે અન્ય અને વાતાવરણની અંદર જે ખરાબી ઊભી થાય છે આની આગોતરી ચિંતા કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અઠવાડિયા પહેલાં આખા રાજ્યનું સર્વાંગી મૂલ્યાંકન કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તો એમાં પણ
अपना मोरबी जिले में आ प्रकार की कोईपण खूणे प्रवृत्ति न थाय एना जरूरी दिशा निर्देशों आप्या छे। मोरबीना पोलिस तंत्रए रेमडेसिवरना उत्तम प्रकार की कामगिरी करी अने आखो कोरोना जे संक्रमण समय हतो ए वक्ते एमणे करेली कामगिरीना कारणे राज्यनी अंदर पण आ आखी व्यापक झूंबेश मध्य प्रदेशना पण केटलाय आरोपीओ आनी साथे संकळायेला हता अने कोरोनाना समयनी अंदर पण मानवीय अभिगमथी लोकोनी सुरक्षा माटे तो काम करे ज छे, छतां पण ए कोरोनाना संक्रमण वखते पण उत्तम प्रकारनुं काम कर्युं छे, एटला माटे एमने खास प्रशिक्षित अने खास ए लोकोने मैं अभिनंदन आप्या छे। મારા ધ્યાન ઉપર આવ્યું છે કે તાપી જિલ્લામાં એક કંપનીની જાહેર સુનાવણી દરમિયાન કેટલાક લોકો એકત્રિત, સ્વાભાવિક છે કે સુનાવણી સમયે આવી જ શકે, થયા હતા અને એના કારણે જે એકત્રિત થયા હતા એના કારણે પોલીસ સાથેના થોડા સંઘર્ષના મુદ્દાઓ ઉપસ્થિત થયા હતા। હાલ સ્થળ ઉપર પરિસ્થિતિ સામાન્ય છે। દેવ સનાડિયા, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।